નમસ્કાર રહ્યા છે લોક સત્તા વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવનો માહોલ સર્જાયો છે દરેક પંડાલોમાં ગણેશજીનું આગમન થઈ રહ્યું છે તથા શહેરના ઘરે ઘરે પણ ગણેશ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ગોરવા વિસ્તારના ગણેશ ભક્તે મુંબઈથી ખાસ એક ઇંચની ગણેશ પ્રતિમા બનાવડાવી છે વડોદરા શહેરના ગોરવા વિસ્તારની બજરંગ સોસાયટીમાં રહેતા હિતેશ પટેલે પ્રથમ વખત પોતાના ઘરે એક ઇંચની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ વડોદરા કે છોટે રાજાની સ્થાપના કરી છે તેઓ છેલ્લા દસ વર્ષથી ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈ જતા હતા અને તમામ ગણેશજીના દર્શન કરીને દસમા દિવસે પરત વડોદરા આવતા ગત વર્ષે મુંબઈમાં એક ઇંચની ગણેશ મૂર્તિ બનાવતા કલાકાર સાથે તેમની મુલાકાત થઈ અને આ વર્ષે તેમના દ્વારા એક ઇંચની શ્રીજીની પ્રતિમા લાવવામાં આવી છે મેં મારી ઘરે ફર્સ્ટ ટાઈમ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવા જઈ રહ્યો છું છેલ્લા દસ વર્ષથી મેં બોમ્બેમાં દસ દિવસ ગણપતિ જોવા માટે જતો હતો ત્યાંથી મને આ મૂર્તિની પ્રેરણા મળી કે આવી મૂર્તિ છે એને કળા સારી છે કારીગરી મૂર્તિકારની એટલે આ ટાઈમ મેં ફર્સ્ટ ટાઈમ મારી ઘરે એક ઇંચની પ્યોર માટીની મૂર્તિ લાવ્યો છું મારી ઘરે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ બોમ્બેમાં જોઈ ત્યારથી જ મને ઈચ્છા હતી કે એક ઇંચની માટીની મૂર્તિ મારી ઘરે સ્થાપિત કરું પણ શું છે કે છેલ્લા પાંચ વર્ષથી જે મૂર્તિકાર હતા ને એમનો કોન્ટેક હતો પણ મને મળતા નહોતા મૂર્તિકાર પછી જે ભાઈની ઘરે મેં જોઈને એ ભાઈના થ્રુ એક મૂર્તિકારનો કોન્ટેક કર્યો અને એમની જોડે વાતચીત કરી મેં ત્યારે મને એમને આ એક ઇંચની મૂર્તિ બનાવી આપી છે આખા ગુજરાત ને આખા બરોડામાં ફર્સ્ટ ટાઈમ એક ઇંચની માટીની મૂર્તિ જોવા તમને મળશે આ મારા શ્રીજીની પ્રતિમાની જે એક ઇંચની પ્યોર માટીની મૂર્તિ છે એમાં કેદારનાથની આખી થીમ મેં તૈયાર કરેલી છે એ તમને ઓગણીસ તારીખે જોવા મળશે આ શંકર ભગવાનના સ્વરૂપમાં શ્રીજીની મૂર્તિ છે મારી પાસે મોટી મૂર્તિ તો પીઓપીની ને ફાઇબરની હોય છે અને એને વિસર્જન કરીએ છીએ આપણે ત્યારે એ ઓગરતી નથી ને આપણા પર્યાવરણને નુકસાન થાય છે એના હિસાબે મેં પ્યોર માટીની મૂર્તિ એક ઇંચની લાવીને સ્થાપના કરી છે અને પર્યાવરણને આપણે નુકસાન થાય નહીં એ રીતનું મેં કામ કરેલું છે